સામાન્ય નિયમ વાપરીને નીચેનાનો અંદાજ મેળવો અંદાજ મેળવો મિત્રો દાખલા એકદમ સરળ છે તમે એક વખત સમજશો એટલે તમારે ક્યારેય જીવનમાં ભૂલ પડશે નહીં ઓકે અહીંયા કોષ્ટક આપ્યું છે આ કોષ્ટક તમારે તૈયાર કરી દેવાનું ઓકે હવે અહીં તમે રકમ જુઓ છો રકમ કેટલા અંકની છે એક બે ત્રણ અંકની તો આપણે આનો અંદાજ સો ને આધારે નક્કી કરી શકીએ દસ ને આધારે પણ કરી શકીએ પણ અહીંયા સામાન્ય નિયમનો ઉપયોગ એટલે આપણે આપણી મરજી પ્રમાણે ત્રણ રકમ છે તો ત્રણ રકમ એટલે એકમ દશક સો સો ને આધારે નક્કી કરીશું સરવાળો છે તો સૌ પ્રથમ આપણે સાતસો નું આપણે અંદાજિત મૂલ્ય નક્કી કરીએ સો ને આધારે ઓકે તો અહીં તમે જોવાનું તમારે એકમ દશક સો સોના સ્થાનમાં મિત્રો કેટલા છે કે સાત તો સો ને આધારે હોય એટલે સાત ને સો વડે ગુણી દેવા પડે એટલે કેટલા આવશે સાતસો આપો તો આ સો ને આધારે અંદાજ એટલે એટલે સાતસો થઈ ગયા અથવા તમે એવું પણ કહી શકો એકમ દશક સો સાતની સ્થાન કિંમત કેટલી એટલે તમે કહેવાના કે સાહેબ સાતની સ્થાન કિંમત સાતસો છે ઓકે પ્લસ હવે શું કરશો તો એના પછીની રકમ કઈ છે કે મિત્રો કે ત્રીસ કેટલી છે ત્રીસ તો અહીં સોના અંદાજમાં ત્રીસ જોવાના કે થી ઓગણપચા હોય તો આપણે શું કરવાના શૂન્ય શૂન્ય મૂકવાના બરાબર અને પચાસ થી એકાવન હોય તો અહીંયા કે ત્રીસ છે તો આપણે શું મૂકીશું શૂન્ય શૂન્ય તો સાતસો વત્તા શૂન્ય શૂન્ય એટલે કેટલા આવે મિત્રો તો સાતસો તો આની અંદાજીત કિંમત કેટલી આવી ને આધારે સાતસો શાને આધારે સો ને આધારે અંદાજ કેટલો આવે મિત્રો સાતસો ઓકે હવે આની વાત કરીએ તો અહીંયા નવસો અઠ્ઠાણું છે ઓકે હવે તમને ખ્યાલ આવી ગયો સાહેબ એકમ દશક સોના સ્થાનમાં નવ છે એટલે આપણે સો વડે ગુણવા પડે એટલે કેટલા આવે નવસો અથવા બીજી રીતે નવની સ્થાન કિંમત કેટલી તો કે ઓકે હવે આગળના બે અંક જોવાના કયા છે અઠાણું તો અહીંયા તમે જુઓ અઠ્ઠાણું માટે કેટલા છે કે સો તો અહીંયા અઠ્ઠાણું સો ઉમેરી દો આ નવસોમાં સો ઉમેરી દો તો નવસો વધતા સો એટલે કેટલા થશે એક હજાર ઓકે તો મિત્રો આની અંદાજિત કિંમત કેટલી આવી એક હજાર તો સાને આધારે સો ને આધારે ઓકે તો આપણને બે જવાબ મળ્યા સાતસો ત્રીસ ની સાતસો આવી નવસો સરવાળો છે એટલે આપણે શું કરશું જે અંદાજિત કિંમત લગાવી કે સાતસો વત્તા એક હજાર તો બરાબર કેટલા થશે મિત્રો કે સાહેબ સત્તરસો તો આનો જવાબ અંદાજિત કેટલો આવ્યો સત્તરસો ઓકે બીજો દાખલો તમે જોશો એટલે તમને થોડી વધારે ખબર પડશે કરવાની છે ઓકે એટલે આપણે શું કરશું સાતસો ને છન્નું ઓકે સો ને આધારે એટલે એકમ દશક સો એટલે આ સ્થાન કિંમત આની કેટલી થાય મિત્રો તો હવે તમને આવડી ગયું કે સાહેબ સાતસો થાય પછી વચ્ચે આના ની જોવાના આપણે આમાં સરવાળો જા આની જ વાત છે એટલે સરવાળો જ કરવાનો ઓકે આ તો છેલ્લે આપણે રકમ શોધવાની એટલે પ્લસ આના પછીના અંક કેટલા છે કે સાહેબ છન્નું અહીંયા સો ને આધારે જુઓ છન્નું માટે કેટલા ઉમેરવાના કે સો ઓકે તો સો ઉમેરશો એટલે કેટલા આવશે આઠસો તો આની અંદાજીત કિંમત કેટલી આવી આઠસો સાને ને આધારે સો ને આધારે ઓકે હવે બીજી રકમ જોઈ લો અહીંયા કેટલી છે ત્રણસો ને ચૌદ તો ત્રણસો ને ચૌદ ચલો આની સ્થાન કિંમત કેટલી એટલે તમે કહેશો સાહેબ ત્રણસો સ્થાન કિંમત પછી વધતા ચાલો અહીં કેટલા છે કે ચૌદ ચૌદ અહીંયા ચૌદ હોય તો કેટલા મૂકવાના કે શૂન્ય શૂન્ય ઓકે તો આ શૂન્ય શૂન્ય મૂકશો એટલે કેટલા થશે મિત્રો કે ત્રણસો તો આની અંદાજિત હવે આપણો જવાબ બાદ બાકી કરવાની છે તો આની અંદાજિત કિંમત કેટલી આવી કે સાહેબ આઠસો ઓકે અને ત્રણસો ચૌદની કેટલી કે ત્રણસો તો આમાંથી આપણે બાદ કરીશું તો આપણને કેટલા મળ્યા કે પાંચસો ઓકે તો તમને આ પાંચસો જવાબ મળી ગયા ત્રીજો દાખલો તમે શીખશો એટલે તમને એકદમ પરફેક્ટ ખ્યાલ આવશે બાર હજાર નવસો ને ચાર વધતા બે હજાર આઠસો ને અઠ્યાસી હવે મિત્રો અહીં હવે તમે જુઓ કે અંદાજ આપણે ક્યાં સુધી લગાવી શકીએ તો આપણા અભ્યાસક્રમમાં દસ ને આધારે સો ને આધારે હજાર ને આધારે દસ હજારને આધારે અંદાજ છે નહીં એટલે આપણે ક્યાં સુધી અંદાજ લગાવવાનો હજારને આધારે તો અહીંયા જો હજારનું અહીંયા સ્થાન છે ને તો બે ને મારે હજાર વડે ગુણવા પડે તો જવાબ કેટલો મળે કે સાહેબ બે હજાર ઓકે તો આ એકને મારે છેડવાના નહીં તો આનું તો બે હજાર થાય જ છે એટલે આપણે બે હજાર મૂકી દઈશું અને એક આગળ મૂકી દેવાના ઓકે તો આનું અંદાજિત મૂલ્ય તમને મળી ગયું વત્તા હવે આ જે હજારનું સ્થાન હતું એની આગળની કિંમત કેટલી છે તો અહીંયા તમે કિંમતમાં ચારસો નવ્વાણું માટે શૂન્ય 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 મૂકવાનું અને પાંચસો થી નવસો નવ્વાણું માટે શું મૂકવાના એક હજાર તો અહીંયા એક હજારનો શું કરી દેવાનો સરવાળો ઓકે તો આ બાર હજાર વત્તા એક હજાર એટલે મિત્રો કેટલા થશે તેર હજાર તો આનું અંદાજિત મૂલ્ય કેટલું આવ્યું તેર હજાર સા ને આધારે આપણે હજાર લેવા દેવા નથી આપણા અભ્યાસક્રમ જ્યાં સુધી ત્યાં સુધી ઓકે બાકી આ રકમ ને અમને રાખજો ચલો હવે આની વાત કરીએ તો બે હજાર આઠસો અઠ્યાસી ચલો આની સ્થાન કિંમત બે છે તો બે એકમ દશક સો હજાર બે છે તો બે માટે આપણે કેટલો હજારનો અંદર લગાવી શકીએ તો તમે કે સાહેબ આની સ્થાન કિંમત બે હજાર થાય કારણ કે હજાર હજાર કરીશું તો અહીંયા કેટલા આવશે બે હજાર બે હજાર પછી પછીના આંકડા કેટલા છે આઠસો અઠ્યાસી ચલો આમાં આઠસો અઠ્યા કઈ જગ્યાએ છે તો પાંચસો થી નવસો માં એટલે કેટલા મૂકવા પડે કે એક હજાર તો અહીં એક હજાર દો ઓકે તો બે હજાર ને કેટલા થયા મિત્રો કે સાહેબ ત્રણ હજાર તો આનું અંદાજ તેર હજાર આવ્યું આનું અંદાજ ત્રણ હજાર આવ્યું ચાલો તમને ખ્યાલ આવ્યો છે હજાર ને આધારે ઓકે હવે આપણે શું કરીશું તો હવે જે આપણે શું કરવાનું છે સરવાળો તો આ બેનો સરવાળો કરી દઈએ બરાબર તો તેર હજાર વત્તા ત્રણ હજાર એટલે તેર અને ત્રણ કેટલા થશે સોળ હજાર તો આપણો જવાબ કેટલો આવશે સોળ હજાર ઓકે ચોથો દાખલો ગણાવીશ એટલે તમને તરત ખ્યાલ આવી જશે અઠ્યાવીસ હજાર બસો ને બાણું ઓછા એકવીસ હજાર ચારસો ને છન્નું આપણા અભ્યાસક્રમમાં હજાર સુધી એટલે આપણે અહીંયા એકમ દશક સો ને હજાર નું સ્થાન આ છે તો આપણે અઠ્યાવીસ હજાર બસો ને બાણું તો લખીશું પણ આની સ્થાન કિંમત મિત્રો કેટલી લખીશું એકમ દશક સો હજાર આઠ આઠની સ્થાન કિંમત કેટલી થાય તો હવે તમે સાહેબ આપણે સ્થાન હજાર વાળી ગુણી દઈએ તો કેટલી થાય આઠ હજાર કેટલી થાય આઠ હજાર અને બે ને છેડવાના નહીં તો આપણે બે આગળ મૂકી ચલો આટલો તમને ખ્યાલ આવી ગયો છે તો આ જે છે એની જગ્યાએ આપણે આઠ હતા એટલે આપણે આઠ હજાર મૂક્યા બે ને છછેડ્યા એટલે બે આગળ મેં મૂકી દીધા ઓકે પ્લસ હવે આની આગળની રકમ ત્રણ છે બસો બાણું અહી હજારના સ્થાનમાં બસો બાણું છીએ શૂન્ય 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 તો અહીંયા મૂકી દેવાનું શૂન્ય 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 મૂકવાના ઓકે તો આનું અંદાજિત મૂલ્ય કેટલું આવ્યું તો અઠ્યાવીસ હજાર ચલો આની વાત કરીએ એકવીસ હજાર ચારસો ને છન્નું હવે અહીંયા જુઓ એકમ દશક સો હજાર હજારનું સ્થાનમાં શું છે એક તો એક ગુણ્યા હજાર કરીએ આપણે તો કેટલો જવાબ આ મિત્રો તો આનું મૂલ્ય આવો અથવા આની સ્થાન કિંમત કહો તો એક હજાર થઈ બેને છવાની એટલે બે આગળ મૂકી દઈએ પ્લસ ચલો આ જે એક છે એની આગળની રકમ કેટલી છે ચારસો છન્નું તો અહીંયા ચારસો છન્નું કઈ જગ્યાએ છે તો સાહેબ આમ આમાં છે તો આના માટે તો શૂન્ય જ મૂકવાના તો આને આપણે છેડશું નહીં તો હવે તમે જો બેનો સરવાળો કરશો તો કેટલો આવશે એકવીસ હજાર ઓકે હવે આપણે શું કરીશું આમાંથી આ બાદ કરવાના છે એટલે અઠ્યાવીસ હજાર આપણું જે આ જે રકમ હતી એનું અંદાજીત મૂલ્ય એમાંથી આ રકમનું મૂલ્ય કેટલું છે તો એકવીસ હજાર એ બાદ કરી દઈશું બરાબર તો એકવીસ હજાર આપણે જયારે બાદ કરીશું મિત્રો અહીં શૂન્ય તો અઠ્યાવીસ માંથી આપણે એકવીસ બાદ કરીશું એટલે કેટલા રહેશે મિત્રો કે સાત હજાર ઓકે તો આનો મિત્રો જવાબ કેટલો આવ્યો તો આનો મિત્રો સાત સાથે જવાબ આવ્યો બરાબર દાખલો એકદમ સરળ મિત્રો તમે બરાબર સમજશો તો દાખલો એકદમ ઈજી હે ખ્યાલ આવી ગયો વસ્તુને તો તમને આ વસ્તુની ખબર પડી હશે એવી અપેક્ષા રાખો